ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર। 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર। માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો। જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ। एक तरफ कोरोना ना केसों वधी रहा छे त्यारे वडोदरा खाते गुजरात सरकार ना सामाजिक अने न्याय विभाग ना मंत्री प्रदीप परमार सयाजी हॉस्पिटल नी मुलाकात आव्या हता अने तैयारीओनी समीक्षा करी हती। तेमणे सयाजी हॉस्पिटल ना आइसोलेशन वोर्ड नी मुलाकात पण लीधी हती अने जरूरी सूचनो कर्या हता। जे रीते कोरोना ना केसो वधी रहा छे तेने लईने आरोग्य विभाग नी चिंताओ पण वधी रही छे। तारे फरी एक वक्त पीपीई किट साथ मेडिकल स्टाफ ने सज्ज करवामां आवी रह्यो छे। मंत्रीए दावो कर्यो हतो कि तमाम प्रकार की दवाओ और कोरोना वेक्सिनो सरकार पासे पूरतो जत्थो छे, साथे ज मेडिकल टीमों पण तमाम रीते सज्ज होवानी बात करी हती अने दर्दीओ माटे जरूरी ऑक्सिजनो जत्थो पण पूरतो होवानो दावो कर्यो हतो। ब्यूरो रिपोर्ट स्पीड न्यूज 17 वडोदरा। ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના બધા માનનીય મંત્રીશ્રીઓને પોતાના પ્રભારી સૂત્રની અંદર કોવિડની ગાઈડલાઈન અને હોસ્પિટલ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસ વધી રહ્યા છે, કઈ રીતે આપણે વ્યવસ્થા કરવામાં આવી છે, શું છે આખો વિશે તે જાણવા જોઈએ। જાણીએ છીએ એમ રાજ્યમાં અને શહેરમાં પણ કોરોના કેસો જે વધી રહ્યા છે અને ધંધાને આજરોજ વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ અહીં આવેલા છે। સર્કિટ હાઉસ ખાતે એમને તમામ અધિકારીઓ સાથે આ બાબતે મિટિંગ કરી છે અને સમીક્ષા કરી છે, સાથે સાથે એમને જરૂરી સૂચનાઓ પણ આપી છે, જેથી કરીને આપણે જે કોરોના કેસો વધી રહ્યા છે અને આપણે સારી રીતે એનો સામનો કરી શકીએ। સર, કઈ રીતની વ્યવસ્થા છે? જે રીતના કેસો વધી રહ્યા છે, તંત્ર દ્વારા કેટલી કઈ ટીમો બનાવવામાં આવી છે? ધારો કે જિલ્લાની વાત કરીએ તો અમારા 34 જેટલા પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, 10 જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે। આ તમામ હેલ્થ સેન્ટર ઉપર આપણે જે બેડ છે એની વ્યવસ્થા કરી છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એના ઉપર અમે આ સેકન્ડ વેવ પછી પીએસએ પ્લાન્ટ પણ સરકાર તરફથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને ઓક્સિજનની જરૂરિયાત જે છે એ હવે આ 10 હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર પણ આપણને ઉપલબ્ધ થશે। આ ઉપરાંત મેડિસિનનો જથ્થો છે એનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને સતત ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી અત્યારે સતત ચાલી રહી છે। થેન્ક યુ સર।